જોજો તો ભાઈ, અત્યારે નીકળી ગયા છે સવારમાં 5 વાગે, ચાલતા ચાલતા આગળ. માહોલ જોવો ખાલી કઈક આ રીતનો. ચાલો આપણે આગળ જઈએ, બધા તો હજી પાછળ છે, અમે બધા જ આગળ. લેટ્સ ગો. આજે રાત સુધી આપણે પહોંચવાનો ટાર્ગેટ છે 40 કિલોમીટર. અહીં લપસણી છે, લપસણી ખાવી. આપણે અહીંયા ચા પાણી કરશું. ત્યાંની બધા લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. ફાઇનલી વરસાદ પડી રહ્યો છે. અમે નાસ્તો કરવા બેઠા હતા અને નાસ્તો પત્યો ને તો વરસાદ ચાલુ થઈ ગયો છે. હવે કંઈક મજા આવશે એવું લાગે છે. અને અમારે એક ભાઈ અહીંયા બેઠા બેઠા નાખે છે. બહાર આવતો રહ્યો, વરસાદ આવ્યો. હવે કંઈક મજા આવશે ચાલવાની. મસ્ત ચા અને નાસ્તો કર્યો આપણે. હવે ચાલશું આપણે શાંતિથી, કેમ કે હવે મજા આવશે. લેટ્સ ગો. હનુમાન જન્મા મંદિરે પાસે પહોંચી ગયા છે આપણે. પેપર બુટ મિલ ગયા ઇધર ઓર ઉધર, ખાને કા પક રહા હૈ. ઉધર ખાના ખા કે આગે બઢેંગે. અભી બચા હૈ 20-25 કિલોમીટર. તો ચલીએ હેડો આવો તબો પર. લેટ્સ ગો. હે થોડા બોરા પી પછી નીકળ. હા એટલે ગાડી વાળો કઈ ગયો? કેવું લાગ્યું આટલું હાલીને? ઠીક થી હાલીને જેલું કેવું લાગ્યું? ગાઈસ અભી બજે હૈ દોપહેર કે 2:40 ઓર હમ નિકલ ગયે વાપસ ખાના ખા કે. તો હવે આપણે જશું સીધા મોઢે, જે ક્યાં હૈ ને ઉપરાનો વચ્ચે નોન સ્ટોપ. હવે આપણી ગાડી હાલતી રહેશે હાલતી રહેશે હાલતી રહેશે અને સીધું પહોંચી જશે. ત્યાં જઈને સુઈ જવાનું પહેલાં. સવારમાં તમને માતાજીના દર્શન કરાવીશ મસ્ત. લેટ્સ ગો. જઈએ આપણે સીધા મોઢે. અને યાર હું છેલ્લે સુધી, કેમ કે આજનો દિવસ છેલ્લો છે ચાલવાનો. આજ રાત મોડા સુધી ભલે ભલે ગમે એટલા વાગે પણ આજે પહોંચી જવાનું છે. એટલે જો આપણે જઈએ ચાલો. અત્યારે આપણે પહોંચી ગયા પાન છેડા, ત્યાંથી આપણે અંદર વળવાનું છે. અહીંથી 20 કિલોમીટર રહ્યું હવે, પછી આપણે પહોંચી જશું.
થાના માટે આવ્યું પાનસેનાનું બોર્ડ. અહીંયાથી આપણે જવાનું અંદર, તો લેટ્સ ગો. ફટાફટ આપણે પહોંચી જઈએ, પછી આગળ મળીએ. ચાલો. તો અમે ગામડામાં એન્ટર થઈ ગયા છીએ. હવે જ્યાં સુધી તમે જોશો ત્યાં સુધી ગામડું જ દેખાશે. અહીંયા તો રસ્તો એવો છે, ગમે ગમે નીકળે. જોઈ લો ખાલી ગામડું. અમે બધા ભાભો ઢોર ત્યાં હારતા. વાહે બાબા આવતા. ये पुष्पा झुक गया है, ये ठहरा हो गया पुष्पा. लाकड़ी का लहाता नहीं पड़ा. पुष्पा अभी कुल्हाड़ी छोड़ के लाकड़ी पे आ गए. अब पुष्पा लाकड़ी लेके हैं. पुष्पा की चप्पल देख सकते हो आप. कॉपी डिटो ले चप्पल चाहिए ना. चल के उधर बारिश हो रही है.
मैन वर्सेस वाइल्ड में आ चुके हैं। खेतर में होहरा जाते हैं, यहाँ कोई खाना पीना का नहीं मिलेगा। ठीक है ठीक उजी, हमको जीवता वैद बाहर निकलना है। यहाँ खाले आपको बावरिया ही मिलेगा और कुछ नहीं मिलेगा। जो तारो खाली बावरिया અને વાદળા છે, મોટા મોટા વરસાદ આવવાનો છે, અહીંયા બારિશ ભી હો સકતી હૈ, હમ ભીગ ભી સકતે, કુછ ભી હો સકતા હૈ, યહાં પે કોઈ ભરોસા નહીં હૈ। તો હમ અભી જા રહે હૈ થોડા ખેંચતે ખેંચતે, અભી બાકી હૈ 15 કિલોમીટર, તો ફટાફટ જાયંગે હમ, આજ રાત તક પહોંચ જાયંગે, 2-3 બજે તક પહોંચ જાયંગે। યહાં પહેલા ખેતરે મેં બહાર નિકલના પડેગા, ક્યુંકિ યહાં ખાને પીને કી કોઈ વ્યવસ્થા હી નહીં હૈ, હમ ફસ ગયે હૈ યહાં પે, યહાં કોઈ આજુબાજુ દિખતા ભી નહીં હૈ। વાઘ બાઘ મળો ના હે, ફોન ચાલે છે જતો રહ્યો આગળ પાછું ના વળાય કઈ। જે ચોટી હોય નીતા કાકી કઈ વાંધો નહીં, એ તો કાદવ માં ગઈ હતી ને એટલે શું કે ખબર, હાચા દિવસે નહીં આવે એવું કહેવાય, એવું કહેવાય સાચું બોલજે, ના બોલાય બધા સાચા દેખી ગયા હોય ભાઈ, એમને કોણ આટલું બધું હાલે, એવું નહીં બકા એવું બોલાય જ નહીં, 5 ડગલે આવ્યા હોય ને હોય માતાજી માની લે।
પેલા મમ્મી હતા ને ઓલી બાજુ નકરો ખાંદો હોય હાલા એવું જ નહીં જો છે આમાં આમાં કોણ હાલે કશું ના નીકળે આખા ડટાઈ જઈ આવો કઈક રસ્તા માં નીકળ્યા આપડે કોક ના ખેતરા માંથી મેન વર્સિસ વાઇલ્ડ જંગલ માં હમ હલપોલા બરપોલા નહીં ખાતે હમ પ્યોર વેજીટેરિયન ખડ માં ખડ ખા લેંગે પણ નોનવેજ નહીં ખાએંગે બાકી સાય આદિ આદિ માનવ આગે ચાલ રહે સાત સૂત્ર આદિ માનવ એક એસે ચલતા હે એક ઈ બે એક જ રસ્તા હે આગળ થી બે ફાટ આગળ તમે જોયું નહી હોય કોઈ દાડો તો પછી સીમાડી નું તળાવ છે એની બહાર ટ્રેક્ટર પડ્યું છે એની આગળ ગાયું બાંધેલી છે તમે તો કોઈ દાડ જોયું નહી હોય માંથી બહાર નીકળતા નીકળતા તો આખે પાણી નતો જોયો ને આ સમાડી નો માર ના હોય એટલો ગાળો ખૂંદવો પડ્યો છે મારે તો અહીંયા મંદિર છે નહી દેવું મંજિલ નજદીકી હે 3 કિલોમીટર કે બાદ દૂસરા 3 કિલોમીટર
યાની કે 6 કિલોમીટર. વાવ, વેરી નાઇસ. અભી હમને ચાય બાય પી ઓર આગે બઢ ગયે સીધા અપની મંજિલ કી ઓર. જંગલમાંથી જંગલ સફારી કરીને બહાર નીકળી ગયા છીએ. જંગલમાં કાંટાએ વાઈ ગયા, બધું વાઈ ગયું, ખાંડ હતો. એક બાબા અહીં બેઠા. ફાઇનલી પહોંચી ગયા આપણે માતાજીના મઠના ગામમાં. એન્ટર થઈ ગયા, હવે જઈએ માટે. નાઈ ધોઈને પછી મળે ડાયરેક્ટ. લેટ્સ ગો. જોઈ શકો છો અમારું ગામ ચચાણા. લેટ્સ ગો. હવે નાઈ ધોઈને મળે સીધા. ચાલો પહોંચી ગયા ભાઈ, પહોંચી ગયા.
તો ગાઈસ ફાઈનલી આપણે પહોંચી ગયા છીએ માતાજીના મઢે. દર્શન દર્શન કર્યા, જોઈ લો મારું મંદિર. આગળના પ્રોગ્રામમાં એવું છે કે આપણે દર્શન તો કરી લીધા, ધજા ને એવું આપણે ચડાવવાનું છે, તો ધજા લેવા માટે આપણે ગામની બહાર જઈશું. ત્યાંથી આપણે ધજા લઈને આવશું અને ચડાવીશું. તો ચાલો
ચાલવા વાળા બધા ઉછાવ ચાંદલા કરાવી દેવાડો જોયું કે કઈ રીતે આપણે ધજા ચડાવી સ્વાગત કર્યું બધાનું. ખૂબ આનંદ કર્યો, બહુ જ મજા આવી. ફાઇનલી આપણે પહોંચી જ ગયા શાંતિથી અને કોઈ પણ આની વગર, જે તમે જોયું. અને આની આગળનો બ્લોગ જેને ના જોયો હોય અહીંયા લિંક આવતી હશે, જોઈ લેજો. આની આગળના 3 બ્લોગ છે, 3 દિવસના અલગ અલગ. તો મળીએ બીજા વિડીયોમાં. બાય બાય.